Namo Sitam, Namo Ayariyanam, Namo Uvachayanam, Namo Roe Sapvasavaram, Eso Panchanamuktaro, Savvapava Anashanu, Mangdaran Chasapveshipu, Padavagoi Mangdaram. Sivamastu Sanvajagata, Parisa Nirata Pavantu Pukta Paras, Dosa Prayardunasam, Saravatra Shokti Bhavatudo, Saravatasam Sukhitao, Pavanakoyacharo, Rakadveshati Vokna Trine, Opti Sukhane Sovan. Bhagyasanyo, Bharatni, Pavan Bhumi Upar, Varsoti Pratikship, Mariana Pulsotam Ram, એમના જન્મભૂમિના મંદિર ઉપર મંગલ પ્રતિષ્ઠાનો એક અન્ય અવસર ઉપસ્થિત થયેલો છે. આ અવસરે પૂરી પૂરી અનુમોદના કરીએ કે જે રામ રાજ્ય પ્રમાણિકના સચ્ચાઈ અને એવા દૈરિક મૂલ્યો સંભળ જેમણે એ વિદ્યાના સમયની અંદર ન્યાયપૂર્વકનું રાજ્ય ચલાવ્યું અને હજારો વર્ષો પછી પણ વિશ્વની અને ભારતની સત્તા જેમણે પૂરી શકી નથી અને એક આદર્શ અને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી તરીકે જેઓ વિખ્યાત છે અને એવા એ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીની એક દિવ્ય મૂર્તિની સુદ બારસ અને સોમવારના પ્રતિષ્ઠા થશે. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન, લોકપ્રિય નેતા અને સકારાત્મક ઉર્જાથી સબળ એવા નરેન્દ્રભાઈ ઓલી, એમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમણે ભવ્ય પુનઃસ્થાપના કરી અને આ એક સુંદર વાતાવરણનું નિર્માણ કર્યું અને આજે ભારત તરની વિશ્વભરની અંદર પ્રતિષ્ઠા થઈ રહી છે, એની અનુભવતા થઈ રહી છે. જૈનોની દ્રષ્ટિએ રામચંદ્રજી સિદ્ધ ભગવાન બનેલા છે, તો સિદ્ધ પટ ઉપર આત્મમુક્ત અને સર્વ દુઃખો મુક્ત આત્મા ક્યારે બની શકે કે તેમના હૃદયની અંદર રોમ રોમની અંદર જીવ માત્ર પ્રત્યે કરુણા, પ્રેમ, મૈત્રી, સદભાવ, સંભાવ એક અનુપમ અધ્યાત્મ દ્વારા પ્રવાહિત હતી અને એના આલોકની અંતર તેમણે પોતાનું સમગ્ર જીવન એ મેં બનાવ્યું અને ત્યારે તેઓ સિદ્ધપદને ઓક્ષપદને પામ્યા. જૈનોના પવિત્ર તીર્થ સિદ્ધાચલ તીર્થ ઉપર પણ એ રામચંદ્રજીની મૂર્તિ પગલા એમને પણ જૈનો વંદન કરે છે. નમો સિદ્ધાર્થ રૂપે પણ એમને વંદન કરતા હોય છે. ભારત સરકારે આ નિમિત્તે એ બધા ધર્મના સ્થાનોને સજાવવા માટે જે આદેશ કર્યો છે એ ઉચિત છે. સમસ્ત અત્યારે સંઘ અને એના પનાતી કાંધોને ખાસ મલામણ ગણું છું કે આ અન્ય અવસરે આપણા મંદિરોની અંદર પરમાત્માની આંગી થાય, જીનાલયો શણગાર થાય. અલબત્ત જૈન મંદિરો તો આમ તો સ્વચ્છ જ હોય છે, છતાં પણ સંભવિત કોઈ અસુખથી આસાતા હોય એનું નિવારણ કરી અને પરમાત્માના મંત્રોચ્ચાર સાથેના દિવ્ય અભિષેક કરી અને તે દિવસને મનાવવાનું, એ ક્ષણને મનાવવાની અને અનુરોધા કરવાની કે જેથી એ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી એમના આદર્શો એ જનચનની અંદર ફેલાય અને વિશ્વભરની અંદર અદ્ભુત મૈત્રીનું વાતાવરણ સર્જાય. ભારતભરની અંદર પણ અદ્ભુત વાતાવરણ સર્જાઈ જ રહ્યું છે અને હજી પણ વિશેષ એ બધા મૂલ્યો એની પ્રતિષ્ઠા થાય અને વિશ્વગુરુ તરીકે ભારત જે અગ્રેસર રહ્યું છે એ હજી પણ ખૂબ અગ્રેસર રહી અને એવા માન ગુણોની સાથે કહી છે કે ભારત દેશને યશસ્વીતા અને સફળતા પ્રાપ્ત થાય. પ્રજામોહન કહે છે કે આ દૈવી ગુણોના કારણે
એકબીજાનું હિત તરફી નીતિષ્ઠી અને ઉચ્ચ મૂલ્યાંકન ધરાવી અને જીવનના જેને સફળ કરનારી બને એ મંગલ શુભકામના સૌને શુભ આશીર્વાદ.